રાજકોટમાં ગેમઝોનની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે, ત્યારે મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. આ માટે તમામના ડીએનએ ટેસ્ટ કરવાની ફરજ પડી હતી. અત્યાર સુધી કુલ 20 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થતા મૃતદેહોની ઓળખ થઈ છે અને પરિવારોને તે સોંપાઈ રહ્યા છે. તો રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ પરાપીપડીયા ગામના જય ઘોઘરા ગુરેચાને મૃતદેહ પરિવારને સોંપાયો હતો. રૈયા ગામના સ્મશાને તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક જયના પિતાનું 2 મહિના પહેલા જ મોત થયું હતું અને હવે માત્ર 2 મહિનામાં જ પરિવારને બીજો ઝટકો લાગ્યો છે. પરિવારમાં શોકની લાગણી છે. તો અત્યાર સુધીમાં 11 મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણીએ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે, જેમાં ગુમ થયેલા વ્યક્તિઓના આંકડામાં વિસંગતતાથી લઈ બોડી અને પોસ્ટમોર્ટમ અંગેની વિગતોને લઈ કોંગ્રેસે તંત્રને ઘેર્યા છે. સાથે ધાનાણીએ કેટલાક પરિવારોના મૃતદેહ અને અવશેષો નથી મળ્યા તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ડેડ બોડી અથવા તો એના અવશેષો પ્રાપ્ત થયા હોવાનું સત્તાવાર અને બિન સત્તાવાર રીતે જાણવા મળેલું છે. જે ગુમસુદા લોકોના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એમાં વિસંગતતાઓ છે. સિવિલ હોસ્પિટલમાં જેમણે પીએમ કર્યું એવા સિવિલ સર્જન, એઇમ્સના સત્તાધિકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા એની હોસ્પિટલમાં કેટલા લોકો, કેટલા મૃતદેહો આવ્યા, કેટલા અવશેષો આવ્યા, એ પૈકી કેટલાના પીએમ કરવામાં આવ્યા, કેટલાના સાયન્ટિફિક રિસર્ચ માટે થઈને નમૂના લેવામાં આવ્યા, એના આંકડાઓ આજ પર્યંત પ્રસિદ્ધ કર્યા નથી. રાજકોટના અગ્નિકાંડ બાદ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચોથા આરોપી ધવલ ઠક્કરને કોર્ટમાં કરાયો છે રજૂ. તે પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેની પૂછપરછ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આરોપી ધવલ ઠક્કરને બનાસકાંઠા LCBએ આબુ રોડ પરથી ઝડપ્યો હતો, જે બાદ તેની પૂછપરછ કરાઈ અને ત્યારબાદ તેને અત્યારે જે છે તમામ ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે. તે માત્ર ત્યાં નોકરી કરતો હતો અને મહત્વનું છે કે હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે, જે બાદ હકીકતના ખુલાસા થશે. તો આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. જે જિગ્નેશ, આ સમગ્ર અત્યારે જે ચિતાર આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ કોમ્પ્લિકેટેડ થઈ રહ્યો છે કેસ, કારણ કે એક તરફ ડીએનએ થઈ અને રિપોર્ટ સામે આવી રહી છે, પરિવારને મૃતદેહો તો સોંપાઈ રહ્યા છે, પણ આ આખા મામલે અત્યાર સુધી કેટલા લોકોને સસ્પેન્ડ કરાયા છે અને હાલ ઇન્વેસ્ટિગેશન કઈ તરફ આગળ વધી રહી છે? સૌથી મહત્વની વાત નીરુ, કે વહેલી સવારે મહેશ રાઠોડ નામનો વ્યક્તિ કે જે વેલ્ડિંગ કરતો હતો તેની અટકાયત આજે પોલીસે કરી દીધી છે, જેને આગામી સમયમાં, ટૂંક સમયમાં તેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જોઈએ તો આજના દિવસમાં વધુ એક આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. એટલે કે અત્યાર સુધીમાં જોઈએ તો 4 વ્યક્તિઓને કોર્ટે રિમાન્ડ આપ્યા છે, જેમાંથી અગાઉના 3, એટલે કે જે ગઈકાલે જે 3 બે ભાગીદાર અને એક મેનેજર હતા તેમને 14 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આજના દિવસે જે આરોપીને કોર્ટમાં રજૂ કરાયા તેમને 13 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત કરીએ તો TV9ની ટીમ દ્વારા વહેલી સવારે જે TRP ગેમ ઝોન જે હતો તેનો જે મુખ્ય ભાગીદાર હતો કે જે 60%નો ભાગીદાર હતો તેના ઘરે TV9ની ટીમ પહોંચી હતી. અમે કવરેજ માટે ગયા હતા. તે ફ્લેટ, એટલે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારથી તેનો લક્ઝુરિયસ ફ્લેટ ખાલી હાલતમાં છે, તેનો પરિવારજન પણ કોઈ નથી. જો આ વ્યક્તિ ત્યાં રહેતા હોય તો તેના પરિવારજનોએ આખરે શા માટે ભાગવું પડે તે સૌથી મહત્વનો પ્રશ્ન છે. કારણ કે જે રીતે સમગ્ર ઘટના બની હતી તે ઘટના બાદ પરિવારજન કે કોઈ પણ પ્રકારના સ્વજન ત્યાં હાજર જોવા મળ્યા નથી.
સૌ અને આ ઉપરાંત જોઈએ તો જે વારંવાર જે કોંગ્રેસ દ્વારા જે અત્યાર સુધીમાં માંગણી કરવામાં આવી છે તે માંગણી આજે પણ પરેશ ધાનાણીએ કરી છે કે હવે કમસે કમ હૃદય ના આપો તો કંઈ નહીં, અમે તે બાબતે પણ નથી કહેતા, પરંતુ કમસે કમ અવશેષો અસ્થિઓ આપી દો કે જેથી કરીને જે તે પરિવારો અસ્થિનું વિસર્જન કરી શકે અને અસ્થિનું વિસર્જન કરી અને તેઓ પોતાની હૈયા ધારણા વ્યક્ત કરી શકે તે પ્રકારની માંગણી આજે કોંગ્રેસે કરી છે. જે બિલકુલ જિગ્નેશ, તો અહીં મહત્વનું ખૂબ જ બની રહેલું છે કે જે પરિવારોને અત્યારે પણ તેમના વાલ સોયાના મૃતદેહ નથી મળ્યા, તેમના અવશેષો નથી મળ્યા, છેલ્લા 3 દિવસથી તેઓ રાહ જોઈ રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે જલ્દી જ તેમના અવશેષો તેમના પરિવારજનોને મળી જાય. તો આ તમામ મુદ્દે અત્યારે તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે, જો કે રાજકારણ પણ થઈ રહ્યું છે અહીં, પણ હવે જોઈ રહ્યું કે આખરે આ તમામ મુદ્દે ઇન્વેસ્ટિગેશન કઈ તરફ આગળ વધે છે.